નમસ્કાર. આવો મિત્રો, આજે આપણે ગણિતના મોડેલ્સ જેનું નામ છે અપૂર્ણાંક પટ્ટીઓ, અંગ્રેજીમાં એને ફ્રેક્શન સ્ટ્રીપ્સ કહેવામાં આવે છે. તો અપૂર્ણાંક જે છે એ પ્રાથમિક શાળાની અંદર મહત્વના બેઝ તરીકે આવે છે. ધોરણ 5, 6 અને 7 ની અંદર અપૂર્ણાંક ના સરવાળા બાદબાકી ઉપરાંત એનું સાદુરૂપ, તો સૌ પ્રથમ જે બેઝિક છે કે અપૂર્ણાંક જે છે એને કઈ રીતે આપણે મોડેલ દ્વારા સમજીએ એ તમને હું આ વિડીયોની અંદર સમજાવીશ. તો મોડેલ્સ અપૂર્ણાંક માટેનું આ પ્રમાણે આપેલું છે. તો અહીંયા ઉપર જે લાલ પટ્ટી છે મિત્રો, એ 10 ઇંચ લંબાઈ ધરાવે છે અને એની પહોળાઈ જે છે એ 1 ઇંચ છે. તો આ એક પટ્ટી જે છે એને એક તરીકે આપણે સ્વીકારીએ છીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. આખો ભાગ એને એક કહેવામાં આવે છે. હવે આ એક કોઈ પણ વસ્તુ લ્યો, ફોર એક્ઝામ્પલ એક સફરજન, કોઈ એક ડસ્ટર, કોઈ એક ચોક, તો એ રીતે. તો મિત્રો, આવો આપણે જોયું આ આકૃતિની અંદર કે આ એક આખી પટ્ટી છે જેને આપણે એક તરીકે સ્વીકાર્યો છે. હવે એક જે છે એના આપણે બે ટુકડા, સરખા બે ટુકડા કરીએ છીએ, બરાબર. તો અહીંયા બે સરખા ટુકડા કરીએ તો અહીંયા આકૃતિમાં એક અને બે, તો આ જે ભાગ છે એક એને કેટલામો ભાગ કહેવાય, તો કે 1/2, બરાબર. તો આ 1/2 છે, બીજો પણ 1/2 છે, તો આપણે એને અહીંયા આકૃતિમાં 1/2 બતાવ્યા છે. તો એક આખી જે પટ્ટી હતી એના બે સરખા આપણે ભાગ કર્યા. હવે આપણે સરવાળામાં જોઈએ, 1/2 2 + 1/2 બરાબર થઈ ગયું 1. એવી જ રીતે આપણે કોઈ પણ એક આખી પટ્ટી છે એના સરખા 3 ભાગ કરીએ તો એને કહેવાય 1/3. તો એક ભાગ છે એ 1/3 છે, બીજો ભાગ પણ 1/3 છે, ત્રીજો ભાગ પણ 1/3 છે. તો ત્રણેયનો સરવાળો 1/3 + 1/3 + 1/3 બરાબર 1 થાય છે. આ રીતે આપણે અપૂર્ણાંકને વધારે સારી રીતે સમજી શકીએ. તો અહીંયા મોડેલ્સની અંદર હવે આપણે આગળ વધીએ છીએ કે એક આખી પટ્ટીના કુલ કેટલા ભાગ કરવાના છે, 1, 2, 3, 4, તો એને કહેવાય 1/4, બરાબર. એવી જ રીતે આપણે આખી પટ્ટી છે એને 5 ભાગમાં વહેંચીએ તો એને કહેવાય 1/5. એવી જ રીતે 6 ભાગ કરીએ, 1, 2, 3, 4, 5, 6, તો એને કહેવાય 1 પટ્ટીના ટોટલ ભાગ 6. એટલે 1 ટુકડો હોય તો એ કેટલામો ભાગ થાય મિત્રો, તો કે 1/6 ભાગ થાય. તેવી જ રીતે આપણે આગળ વધીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 ભાગ કરીએ તો 1/7. 1/7 + 1/7 એમ 7 વખત તમે સરવાળો કરો તો એનો જવાબ 1 મળશે. એવી જ રીતે 8 ભાગ કરો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો એ ભાગ થયો 1/8. એવી જ રીતે 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, જેને કહેવાય 1/9. અને છેલ્લે આખી પટ્ટી છે એને ટોટલ આપણે કેટલા ભાગ થઈ રહ્યા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા આકૃતિમાં આપણે છેલ્લી જે પટ્ટી છે એના 1/10 ભાગ જે છે એ અપૂર્ણાંકની અંદર આપણે બતાવી શકીએ. છેલ્લે આપણે એ પણ જોઈ શકીએ કે જેમ ભાગ ટુકડા થતા જાય છે એમ આગળ આગળ એની વેલ્યુ જે છે એ ઘટતી જાય છે. આપણે શરૂઆતમાં જોયું મિત્રો કે 1/2 ભાગ થયા, એટલે 1/2 થયા. તો આ જે ભાગ છે બરાબર, એના પછીની જે આપણે ભાગ કર્યા 1/4 બરાબર, તો 1/2 જે છે એ મોટા છે 1/3, અને 1/3 છે એ કોણાથી મોટા છે, તો 1/4. તો આ રીતે અપૂર્ણાંકને આપણે નાની મોટી સંખ્યા જે છે એનું પણ અહીંયા આપણે એને સમજ આપી શકીએ. તો આ રીતે અપૂર્ણાંકને આપણે સરળતાથી મોડેલ દ્વારા સમજી શકીએ છીએ. સૌ મિત્રોનો આભાર, ધન્યવાદ. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.